થઈ રહ્યા છે નકલી નોટ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ₹80 લાખની નકલી નોટો ઝડપાય છે. સચિન પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. આપને જણાવી દઈએ, ₹80 લાખની નકલી નોટો ઝડપાય છે. સુરતમાં નકલી નોટ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. નોટબંધી બાદ પણ અનેક જગ્યાઓથી નકલી નોટ ઘુસાડવાનું નેટવર્ક સામે આવ્યું છે, ત્યારે સુરતમાંથી ₹80 લાખની નકલી નોટ ઝડપાય છે. સચિન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓને ઝડપી લીધા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, એક મહિલા અને એક પુરુષ બંને કે જેઓ ₹80 લાખની નકલી નોટો તેમની પાસેથી ઝડપાઈ હતી અને સુરત પોલીસે આ બંનેને ઝડપી પાડ્યા છે. તો સુરતમાં નકલી નોટો ઘુસાડવાના નેટવર્કનો આખરે પર્દાફાશ થઈ ગયો છે. ₹80 લાખની નકલી નોટો ઝડપાઈ હતી. સચિન પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. આ બંને આરોપીઓ એક મહિલા અને એક પુરુષ કે જેઓને ઝડપી પાડવામાં આવ્યા છે. નોટબંધી બાદ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે નકલી નોટો હજી પણ ઘુસાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, ક્યાંથી આ નકલી નોટો તેઓ લાવ્યા હતા, કોને આપવાની હતી અને કઈ રીતે તેનો કારોબાર કરતા હતા, તમામ વિગતો થોડીક જ ક્ષણોમાં સામે આવશે. કારણ કે આ બંને આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. તો સુરતમાં નકલી નોટ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ₹80 લાખની નકલી નોટો ઝડપાય છે. સચિન પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. તો નકલી નોટોનો જે કારોબાર ચાલી રહ્યો છે, કઈ રીતે આ નેટવર્ક ચાલી રહ્યું છે, આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે, આ બંને આરોપીઓ કે જેમની ધરપકડ કરવામાં આવી છે, થોડીક જ ક્ષણોમાં આ બંને આરોપીઓ પાસેથી જે ખુલાસા આવશે જનતા સમક્ષ મૂકવામાં આવશે. કારણ કે ₹80 લાખની નકલી નોટો તેમની પાસેથી ઝડપાય છે. ક્યાંથી આ નોટો તેઓ લઈને આવ્યા હતા, કોને આપવાની હતી, કઈ રીતે આ સમગ્ર નેટવર્ક સાથે તેઓ સંકળાયેલા છે, તે તમામ બાબતોની પોલીસ દ્વારા હાલ પૂછતાછ શરૂ કરવામાં આવી રહી છે. તો ₹80 લાખની નકલી નોટો ઝડપાય છે. સચિન પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. એક મહિલા અને પુરુષ આ નેટવર્ક સાથે સંકળાયેલા છે. આપ દ્રશ્યમાં પણ જોયું, સુરતમાં નકલી નોટો ઘુસાડવાના નેટવર્કનો આખરે પર્દાફાશ થઈ ગયો છે. ₹80 લાખની નકલી નોટો ઝડપાઈ હતી. આ મહિલા અને પુરુષને પોલીસે ઝડપી પાડ્યા છે. તો કેટલા સમયથી આ નેટવર્ક સાથે આ બંને સંકળાયેલા છે, કઈ કઈ જગ્યાએ તેમણે આ નકલી નોટો પહોંચાડી છે, તમામ બાબતનો ખુલાસો ના આધારે સચિને પોલીસ શિવરંજની અપાર્ટમેન્ટના 10મા માળા પલસાના ટી પોઈન્ટ પર રેડ કરવામાં આવી હતી અને આમાં 3 આરોપી જે હતા તેમાંથી 2 આરોપી પકડાવવામાં આવેલ છે અને બનાવટી નોટ જે છે ફેક કરન્સીની છાપવામાં ત્યાં હતો અને આ બાબતમાં અત્યારે ગુના નોંધવામાં આવેલ છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને 1 આરોપી જગ્યા જે ગુનાનું સ્થળ હતું સ્થળથી ભાગી ગયેલ છે અને આમાં લગભગ 85,22,000ના કુલ નોટો ત્યાંથી બનાવટી નોટ કબજે કરવામાં આવેલ છે અને કુલ મુદ્દામાલ 90,63,508 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આમાં જે એમઓ હતી આ એ પ્રકારની હતી કે એચપીના જે સ્કેનર પ્રિન્ટર પર એ બનાવટી નોટ છાપવામાં આવેલ હતા અને સિક્યોરિટી થ્રેડની જગ્યા ગ્રીન કલરની સેલો ટેપ તે યુઝ કરતા હતા અને જે ગાંધીજીની ઇમેજ માટે તે વ્હાઇટ કલરનું જે માર્કર હોય છે તે સફેદ કલરથી તે ગાંધીજીની ઇમેજ ડ્રો કરતા હતા. એ રીતે આ જે આરોપી હતા, આ આરોપીઓનો ભૂતપૂર્વ ઇતિહાસ પણ એવી છે. આ જે મુખ્ય આરોપી આમાં છે સચિન પરમાર, તે પહેલાં પણ ભાવનગર અને અમરેલીમાં ભાવનગરમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 33/17માં પકડાયેલ છે બનાવટી નોટ છાપવા બાબતમાં. અહીં તેમના વિરુદ્ધ એક ગુના દાખલ થયેલ છે અને અમરેલીમાં પણ અમરેલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ 45/17માં બનાવટી નોટોના છાપવા બાબત એમના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે અને જે બીજો આરોપી જે છે તેમની ધરપકડ થઈ છે કાનજી રણછોડ ભરવાડ,
એ પાણીગેટ વડોદરામાં એમના વિરોધ આઈપીસી 308 બાબતમાં એક ગુના દાખલ થયેલ છે અને કામરેજમાં મારામારીનો ગુના દાખલ થયેલ છે. તો અત્યારે આ બંને આરોપી જે પકડાયેલ છે અને એક અન્ય આરોપી જે ભાગી ગયેલ છે એમને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યું છે અને લગભગ 90 લાખનું મુદ્દામાલ આમાં બનાવટી ચલણનું કબજા કરવામાં આવ્યું છે. થેન્ક યુ.